જૂનાગઢના ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. જૂનાગઢના ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. પરબધામના મહંત કરશનદાસજી બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે 7:30 કલાકે પૂજ્ય કરશનદાસજી બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ લોકમેળાની શરૂઆત થઈ હતી. પરબધામ ખાતે સવારથી જ પૂજા અર્ચના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. પરબધામ ખાતે દર્શનાર્થે આવતા ભાવિકો પ્રસાદ લીધા વગર ન જાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. ભાવિકોને પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 1 પતંગમાં 1 લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાદ્ય સામગ્રી લઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ, ભાત, સંભારો પીરસવામાં આવ્યા હતા. પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીમાં ભાવિકોને ધર્મની સાથે મેળામાં મનોરંજન પણ મળે છે. વિવિધ રાઇડમાં બેસીને બાળકો યુવાનો મેળાની મોજ માણે છે. અષાઢી બીજના દિવસે પરબધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો પડતા હોય છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના 1000થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહે છે. 1 જ દિવસના મેળામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરબધામના દર્શન અને મેળાનો લ્હાવો મેળવી લાખો લોકો ધન્યતા અનુભવે છે. અત્યારે આજે અષાઢી બીજનો આ મહાપર્વ મેળાનું સંપૂર્ણ રીતે ભવ્ય આયોજન થઈને આજે મેળો છૂટું મૂક્યો છે બાપુએ. અને પરબની આ જે પરંપરા છે એ પરંપરાને જાળવીને સમાધિઓનું પૂજન સવારે પૂજી બાપુએ પોતાની હાથે નિશાનનું પૂજન કર્યું, યજ્ઞ યાગ બધું સંપન્ન કર્યું. લાખોની મેદનીમાં અત્યારે આંબાવાડિયામાં રસોઈ, પ્રસાદ, ભોજન અને ભજન આ ત્રિવેણી સંગમ સાથે અત્યારે ભવ્યાથી ભવ્ય મેળાનું એટલું બધું આમ કે જોર છે. ચારે બાજુ અત્યારે જનમેદની કંઈ સમાતી નથી. અને આ પર્વની એક જે પરંપરા છે એ પરંપરાને પૂજ્ય કરશનદાસ બાપુએ જાળવી અને આ મેળાને આ વખતે ગર્વ લઈ એવો મેળો અહીંયા પરબની અંદર ઉપસ્થિત રહ્યો છે. અને બહુ સુંદર રીતે સુવ્યવસ્થા સારી રીતે જન સમુદાયે પણ પોતાનો સપોર્ટ આપીને સનાતન ધર્મના જય જયકાર સાથે પરબના પીરની જે કરીને અષાઢી બીજનું મહત્વ અને ખાસ કરીને આ પરબની જે પરંપરા દેવીદાસ બાપુ અને અમરમાના વખતથી આવે છે એ પરંપરાને લઈને અત્યારે આ સનાતન ધર્મના ઉજળા નામને બોળું આપી અને આજે આ પર્વ એટલો બધો સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે. માં અમરમાં દેવીદાસ બાપુ જસાપીર વરદાન પીર શરણોમાં જાદલ પીર અમરીમાં કર્મપીર દાનવીર આ 9 એની સમાધિ પછી અહીંયા આંબાવાડિયામાં અનેક પ્રકારના 1 થી 5 નંબરના રસોડા આ બધું પણ બહુ સુંદર રીતે વ્યવસ્થા કરી છે બાપુએ પ્રસાદની. અને એટલો બધો માનવ મેળામણ અત્યારે ઊંચો છે કે દરેકને સુંદર વ્યવસ્થા સનાતન ધર્મ અને પરબની પરંપરા પ્રમાણે આપવામાં આવે છે અને સારી રીતે આજ મેળો સંપન્ન થઈ જશે. અસ્તુ સત્યવિદાસ અમર દેવીદાસ કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.